વિદ્યાર્થી મિત્રો, મજામાં. વિષય સામાન્ય જ્ઞાન, ધોરણ બે, પાઠ બે, વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓ. અહીં આપણે વિદ્યાર્થીને ઉપયોગી કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી વિદ્યાર્થીઓને તમને ઉપયોગી વસ્તુનું નામ બોક્સમાં પસંદ કરીને લખવાનું છે. તો વિદ્યાર્થીઓને ઘણી વસ્તુઓ ઉપયોગી હોય છે, જેમ કે સ્કૂલ બેગ, પેન્સિલ, સંજો, નોટબુક, કંપાસ બોક્સ, ફેવિસ્ટિક, ફૂટપટ્ટી, નાસ્તાનો ડબ્બો વગેરે વસ્તુઓ વિદ્યાર્થીઓને ઉપયોગી હોય છે. તો આપણે નીચે પ્રમાણે ખાલી જગ્યામાં જોઈએ તો એક નંબરમાં ચિત્ર આપ્યું છે સ્કૂલ બેગ, તો બે નંબરમાં આપ્યું છે પેન્સિલ. તો સ્કૂલ બેગનો ઉપયોગ અને પેન્સિલનો ઉપયોગ શું થાય છે? તો સ્કૂલ બેગમાં આપણે સ્કૂલના ચોપડાઓ, નોટબુક, પેન્સિલ વગેરે મૂકવામાં આવે છે. તો પેન્સિલનો ઉપયોગ લખવા માટે થાય છે. 3 નંબર પુસ્તક, તો પુસ્તકનો ઉપયોગ આપણને ભણવા માટે થાય છે. 4 નંબર નાસ્તાનો ડબ્બો, તો નાસ્તાનો ડબ્બો તો નાસ્તો ભરવા માટે, ત્યાં રિસેસમાં નાસ્તો ખાવા માટે નાસ્તાના ડબ્બાનો ઉપયોગ થાય છે. 5 નંબર રબર, તો રબરનો ઉપયોગ આપણને કોઈ ખોટું વાક્ય લખાઈ ગયું હોય તો રબરથી આપણે તેને ભૂસી શકીએ છીએ. 6 નંબર વોટર બેગ, તો વોટર બેગનો ઉપયોગ પાણી પીવા માટે થાય છે, તે સ્કૂલમાં આપણે વોટર બેગનો ઉપયોગ કરીએ છીએ. 7 નંબર ચોક કલર, તો ચોક કલર આપણે ચિત્રપોથીમાં ચિત્ર દોરીએ તેમાં કલર પૂરવા માટે તેનો ઉપયોગ થાય છે. 8 નંબર સંચો, તો સંચાનો ઉપયોગ પેન્સિલ સોલવા માટે થાય છે. 9 નંબર નોટબુક, તો નોટબુકનો ઉપયોગ આપણે સ્કૂલમાં જે ભણાવે છે તે લખવા માટે નોટબુકનો ઉપયોગ થાય છે. ફેવિસ્ટિક, તો ફેવિસ્ટિક આપણને કંઈક કાગળ ચોંટાડવા માટે તેનો ઉપયોગ થાય છે. 11 નંબર કંપાસ બોક્સ, તો કંપાસ બોક્સમાં પેન્સિલ, સંચો, રબર, ફૂટપટ્ટી વગેરે ભરવા માટે તે કંપાસ બોક્સનો ઉપયોગ થાય છે. 12 નંબર ફૂટપટ્ટી, તો ફૂટપટ્ટીનો આપણને લીટી દોરવા માટે, માપ લેવા માટે પણ ફૂટપટ્ટીનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓ મિત્રો, 1 નંબરથી 12 નંબર સુધી તમારે નોટબુકમાં ચિત્ર દોર્યા વગર લખવાનું છે. તો 1 નંબરમાં લખવાનું જવાબ સ્કૂલ બેગ, 2 નંબરમાં લખવાનું છે પેન્સિલ, 3 નંબરમાં લખવાનું છે પુસ્તક, 4 નંબરમાં લખવાનું છે નાસ્તાનો ડબ્બો, 5 નંબર રબર, 3 નંબર વોટર બેગ, 7 નંબર ચોક કલર, 8 નંબર સંચો, 9 નંબર નોટબુક, 10 નંબર ફેવિસ્ટિક, 11 નંબર કંપાસ બોક્સ, 12 નંબર ફૂટપટ્ટી. આ તમારે સામાન્ય જ્ઞાનની નોટબુકમાં લખવાનું છે. તો આ બીજો પાઠ આપણે પૂરો થાય છે.